જૂનાગઢમાં સંજય સોલંકીને અપહરણ કરીને મારપીટ કરી ધમકી આપવાના ગુનામાં ગણેશ જાડેજા અને તેના 8 સાથીદારોની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા. ગણેશ જાડેજા સહિત 8 લોકોને પોલીસે ગોંડલથી ઝડપી પડ્યા છે. ત્યારે એ ડિવિઝન તથા SC ST સેલના DYSP દ્વારા ગોંડલથી પકડવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. પાંચ 2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ IPC ની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના SOG LCB આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઇડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતાં રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાણામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી LCB શ્રી PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આજ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે JK રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાટ, અક્રમ તર્કવાડિયા, રમીશ પઠાણ આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. જે એમાં LCB PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી, ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા, ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા. પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે DK ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ IPC ની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે આ ઉપરાંત રાયોટિંગ આ સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. હાલ આરોપીઓ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે
તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખપરટ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખપરટ કરવામાં આવશે. હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરાવવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છીએ તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ. હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર આ બંને ગાડીઓ કબજે કરેલી છે. હાલ આરોપીઓ તરફથી છે આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠળિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, જપાજપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. હા, એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા અને વિડીયો ઉતાર્યો, ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે એ આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠળિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2-3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PIC BB કોળી, LCB PIC JJ પટેલ, રીડર PSIC YN સોલંકી અને આયો 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે. આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી 4-5 લોકોના નામ આપ્યા છે, પરંતુ શંકા છે કે હજુ 3 ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે. ખરેખર કેટલા લોકો આવેલા, ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.